हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। प्रीवियसली आपने तमारू यूनिट वन इंट्रोडक्शन टू कॉस्ट अकाउंटिंग एंड यूनिट कॉस्टिंग एंड सेकंड चैप्टर एट कि यूनिट कॉस्टिंग एनी अंदर आपने बेसिक्स डिस्कस करता था कि भाई एलिमेंट केवा होय, एक्सपेंसेस डायरेक्ट एक्सपेंस कोने केवा, इनडायरेक्ट एक्सपेंसेस कोने केवा, व्हाट इज द इंपॉर्टेंस ऑफ प्राइम कॉस्ट और प्राइमरी कॉस्ट, व्हाट इज द इंपॉर्टेंस ऑफ वर्क कॉस्ट एज वेल एज व्हाट इज द इंपॉर्टेंस ऑफ कॉस्ट ऑफ प्रोडक्शन, why we are taking office expenses or office cost sorry as per the total cost of production. So kama apne cost of production kahiye chhe to ke simplest manner mein andar tya aap event apne production nu kaam kaaj pati jase pachi selling and distribution nu apne to kharcho chhe tya apne add kar su chu barabar to tya sudhi aap ne apne cost of production pahunchi jaye chhe hame se aa badhi vastu discuss kara pachi tamne ek mind ma question hai कि मैडम आ तमाम वस्तु तुम क्यों तो छो पर आ यूनिट कॉस्टिंग की कॉस्ट ना एलिमेंट कि आ प्रोसेस कॉस्टिंग बैच कॉस्टिंग जॉब कॉस्टिंग ए यूजफुल क्या थे ए कई जगह छे कि जे यूजफुल है एक वस्तु तुम समझी लो आ तुम्हारा कॉस्ट कंटेंट में हमारे पार्ट आपन छे एक कॉस्ट कट ना फॉर्मेट में अंदर एक टेबुलर फॉर्मेट में अंदर जो तुम समझाऊ छु मोस्ट ऑफ द केसेस ने अंदर आ वस्तु थियरी पार्ट पर डिस्कस नहीं करवा मांगती हूं तुम्हारी जो एटला माटे आ वस्तु डिस्कस करू छु सो दैट यू विल गेट आईडिया हाउ प्रैक्टिकली दिस कांसेप्ट यूटिलाइज है अरे तुमने एटली खबर पड़े कि तुम भणो छो ने काम नहीं घणी वक्त तुम्हारा मुंडी वस्तु आपने सामने रही छे के मैडम आ बधु भणीए छे क्या काम लागे आपने सो तो थिंग इज दैट कि तमने खबर पड़ से एना पछी आईडिया आवशे कि ना ना आ बधु प्रेक्टिकल में काम लागे छे एंड इट इज द इफेक्टिव वे टू गेट द प्रेक्टिकल थिंग्स डन तो जोईए कई कई वस्तु जे छे ए आपणने यूजफुल थाय छे कई कई इंडस्ट्री नी अंदर एक साइड तमने मेथड ऑफ कॉस्टिंग आपेलुं छे नेक्स्ट साइड तमने जे छे ए पर्टिक्युलरली अलग अलग जे छे ए इंडस्ट्रीना नाम आपेला छे ऑलमोस्ट कंपनी बधी इंडस्ट्री आनी अंदर इन्वॉल्व थई गई छे अने एना अकॉर्डिंग टू काम करवामां आवे छे बन्ने कॉस्टिंगनी अंदर જોઈ લઈએ બહુ સિમ્પલર મેનરની અંદર અને બહુ ઝડપથી તમને આ વસ્તુ જે છે એ રિસાઈટ કરાવી દઉં છું બરાબર કે કેવી રીતે કોઈ બી વસ્તુની અંદર યુનિટ કોસ્ટિંગનો પ્રોસેસ કોસ્ટિંગનો જોબ કોસ્ટિંગનો કોન્ટ્રાક્ટ કોસ્ટિંગનો યુઝફુલનેસ છે ફાઇન જોઈએ સી યુનિટ કોસ્ટિંગ આઉટપુટ ઓફ સિંગલ કોસ્ટિંગ આ બધી વસ્તુ અથવા તો આ કોસ્ટિંગ મેથડનો યુઝ ક્યાં થાય છે તો કે માઇનિંગ એક્ટિવિટીની અંદર અને ક્વારીઝની અંદર માઇન એટલે કે ખાણ અને ખાણમાંથી કાઢવામાં આવતા તત્વો ખનિજ તત્વો કે કોઈ પણ વસ્તુ તો ખાણ અને માઇનિંગ એક્ટિવિટીની ક્વેરીઝ ક્વેરીઝ એક્ટિવિટી એટલે ખોદકામ કરીને કાઢવામાં આવતું એ બંનેની અંદર જે છે યુનિટ કોસ્ટિંગનો યુઝ થાય છે તમને એવો પ્રશ્ન થાય કે મેડમ એમાંથી કાઢવામાં આવે એમાં યુનિટ કોસ્ટિંગ કે હા બરાબર કારણ કે એમાંથી કાઢવામાં આવતી વસ્તુ જે છે એને તમે યુનિટ્સની અંદર ડિવાઈડ કરી અને એના ઉપરથી એની કોસ્ટ તમે કાઢી શકો છો કે મેં આટલા કિલોમાં લઈને તો પર કેજી આપણને આટલામાં પડશે ફાઇન સો યુનિટ કોસ્ટ બ્રિક વર્ક ઈંટ બનાવવાની કંપની ડેરીઝ એટલે દૂધને એ બધી વસ્તુ બનાવતી હોય પોલ્ટ્રી મરઘા બધા ઉછેર ફ્લોર મિલ એટલે શું તો કે મીટ જે કંઈ પણ ઘંટી છે બરાબર દળાવવાની તમે જ્યાં લોટ દળાવતા ફ્લોર મિલ્સ ઘંટી બ્રિવરીઝ એટલે શું તો ક્યાં જે કંઈ પણ ઠંડા પીણા તમે જેટલી બી વસ્તુ પીઓ છો બરાબર એ પીણાની વસ્તુ પેપર મિલ્સ કાગળિયા બનાવતી કંપની બરાબર પેપર મિલ્સ જે છે ને એનું આમાં બી યુઝ થઈ શકે અને બેચમાં બી તમે યુઝ કરી શકો બંનેની અંદર અને તો એ વસ્તુની અંદર પેપર મિલની અંદર બંને કોસ્ટિંગ થ્રુ કોસ્ટિંગ કાઢી શકો છો સિમેન્ટ ઇન્ડસ્ટ્રી કેટલા કોથળી સિમેન્ટ બન્યું કેટલા કિલો પડ્યો આપણને સ્ટીલ પ્લાન્ટ્સ તમે જે સ્ટીલના રોડ જુઓ છો રોડ એટલે પેલા જે કંઈ પણ આવતા હોય આખા લોખંડના મોટા મોટા પાઇપ્સ બરાબર એ સ્ટીલના રોડ્સ જે છે આર ઓ ડી એસ ઓલા રોડની રસ્તાની આર ઓ ડી એસ રોડ્સ એ સ્ટીલના રોડ બનાવવા માટે આ લોકો યુનિટ કોસ્ટિંગ અથવા તો આઉટપુટ કોસ્ટિંગનું યુઝફુલ માને છે નેક્સ્ટ તમને કીધું છે જોબ કોસ્ટિંગ એક જોબ વર્ક આપ્યું એના પૈસા લીધા જોબ વર્ક લીધું એના પૈસા લીધા જોબ વર્ક લીધું એના પૈસા લીધા તો જોબ વર્ક અકોર્ડિંગ ટુ શું બનાવ્યું હતું કે એક પોસ્ટિંગ બનાવ્યું એમાં પહેલું તમને આપેલું છે પ્રિન્ટિંગ પ્રેસ હોય જ પ્રિન્ટિંગ પ્રેસ પ્રેસની અંદર તમે જોબ વર્ક કરાવવા આપતા છો આટલી વસ્તુ છે ને કલર પ્રિન્ટિંગની છે ને તો બીજી જગ્યાએ આપી દીધી દેટ્સ ઇટ ફાઇન બ્લેક એન્ડ વ્હાઇટ પેઇન્ટિંગ છે તો એ અલગ જગ્યાએ નેક્સ્ટ તમને આપ્યું છે ગેરેજ એન્ડ રિપેર શોપ્સ
ગેરેજ વાળાને રિપેર કરવા માંડા છે, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ રિપેર કરવા માંડા કે ગેરેજની અંદર એ લોકો જે કસ્ટમર વાઇઝ કસ્ટમર જેવું કામ આપે, જેવું જોબ આપે એ પ્રમાણે લોકો કોસ્ટિંગ કાઢી નાખે કે આ વસ્તુ રિપેર કરવાના કેટલા પૈસા લાગશે. પેઇન્ટિંગ એન્ડ ડેકોરેટિંગ, પેઇન્ટિંગ અને ડેકોરેટિંગની અંદર તમે જેવું કામ કરવા માટે આપો છો ને એ પ્રમાણેની કોસ્ટ ઉતરે. હું મારે આખે આખું વોલ પેઇન્ટિંગ જોઈ છે ને, મોટું બધું વોલ પેઇન્ટિંગ, તો એ પ્રમાણે એની કોસ્ટ લાગે. નાનું જોઈએ છે તો એ પ્રમાણે લાગે. ધેન કમ્સ ટુ ડેકોરેટિંગ, કોઈ વસ્તુનું ડેકોરેટિંગ કરવું છે તો એ કેવી જગ્યા છે ને, કેવી પ્લેસ છે ને, એના ઉપરથી એ લોકો ખર્ચો ડિસાઇડ કરે. એ ઉપરથી એ લોકો જે છે કોસ્ટિંગ ડિસાઇડ કરે. આથી આટલી જગ્યાને ડેકોરેટ કરવા માટે અમે 30,000 રૂપિયા 40,000 રૂપિયા લેશું અને લેતાય હોય છે લોકો. ફાઇન. પ્રોડક્શન ઓફ મેડ ટુ ઓર્ડર આર્ટિકલ્સ, અમુક આર્ટિકલ્સ અમુક સ્પેસિફિક વસ્તુ બનાવવા માટે તમે જોબ વર્ક આપતા હોય તો એના માટે જોબ કોસ્ટિંગનો યુઝ થાય છે. નોર્મલી દરેક જગ્યાએ થતો હોય છે. મેં તમને કીધું બફિંગનું કામ કરતા હોય કે જોબ વર્કનું કામ કરતા હોય, અમુક પાર્ટ ફિટ કરવાના, અમુક પાર્ટ જે છે બનાવીને એમાં ફિટ કરી આપવાનું, એ બધી વસ્તુ માટે જોબ વર્કનો યુઝ થાય છે. જોબ કોસ્ટિંગ એમાં જ લાગુ પડે. નેક્સ્ટ તમને આવ્યું છે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ. મેં તમને કીધું બે પાર્ટી કોન્ટ્રાક્ટમાં જોડાયેલું એ પ્રમાણે છે કે જે ટાઈપ ઓફ કોસ્ટિંગ તમે કાઢો છો દેટ ઇઝ નોન એઝ ધી કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ. ફાઇન. શું કહે છે તો કે કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ, બિલ્ડિંગ બનાવવું, રોડ બનાવવો, બ્રિજ બનાવવો, બરાબર, શિપ બિલ્ડિંગ, એક આખી આખી શિપ બનાવવાનો કોન્ટ્રાક્ટ તમે આપી દો છો કોઈપણ એક કંપની કે કોઈપણ એક ઇન્ડસ્ટ્રીને, દેટ ઇઝ નોન એઝ ધી શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી. મેન્યુફેક્ચર ઓફ લાર્જ એન્ડ કોમ્પ્લિકેટેડ મશીનરી બનાવવા, એટલે આ શીપ મેકિંગ અને મેન્યુફેક્ચરિંગ ઓફ લાર્જ કોમ્પ્લિકેટેડ મશીનરી, આ બંને વસ્તુ જે છે ને બી ટુ બી કસ્ટમર્સ માંગું છું, બિઝનેસ ટુ બિઝનેસ. એમાં ક્યાંય આવે જ નહીં કે બીજાનો બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ તો મને જ મશીનરી જરૂરી, બીજો બિઝનેસ એ મશીન બનાવે છે. સો સિમ્પલી કોન્ટ્રાક્ટની અંદર કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે આ મશીન આટલા ટાઈમ પીરિયડમાં કસ્ટમાઇઝ મશીન મારે બનાવો છો તો આપ બનાવી આપો, ધેટ્સ ઇટ. ફાઇન. નેક્સ્ટ પાર્ટ આપણે જોઈએ બેચ કોસ્ટિંગ. બેચ કોસ્ટિંગની અંદર તમે કીધું છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, હા, દવા હોય ને બેચમાં બનતી હોય, લાખનો બેચ, 10 લાખ દવાનો બેચ, 2 લાખનો, 5 લાખનો, 50,000 ટીકડી ટેબ્લેટ્સ છે ને, એ બહુ નાની વસ્તુ છે. એમાં તમે યુનિટ કોસ્ટિંગ, જોબ કોસ્ટિંગ એક મેળવો આવે તો બેચ કોસ્ટિંગ આટલા બેચ બન્યો, લાખ દવાનો બેચ બન્યો, 10,000, 50,000, 20,000, 30,000, 40,000 આવા અલગ અલગ બેચની અંદર એ લોકો વસ્તુઓ બનાવતા હોય છે, દવાઓ બનાવતા હોય છે. હાર્ડવેર મેકિંગ લાઈક બોલ્ટ, નટ્સ, સ્ક્રૂ, મેં તમને કીધું ને પ્રિવિયસલી, મેં તમને કીધું બેચ કોસ્ટિંગ બોલ્ટ હોય, નટ બોલ્ટ જે છે, સ્ક્રૂ છે, આ તમામ વસ્તુ નાની છે, નાની નાની છે. આનું એક એક યુનિટનું તમને કોસ્ટિંગ તો સાવ પૈસાની અંદર મળે, 50 પૈસા, 10 પૈસા, 20 પૈસા, તો એ કોસ્ટિંગ કાઢવી તમારા માટે સરળ ન રહે તો બેચ કોસ્ટિંગ આખે આખી બેચ લે છે. 1,000 બોલ્ટ મહિના મહિનાનું કોસ્ટિંગ. બાઇસિકલ પાર્ટ, સાયકલ બનાવવાનો જે ભાગ હોય ને, સાયકલ બનાવવાની ચેઇનને, એના બોલ્ટ્સને, પેલી બ્રેકનો વાયર જે છે, એ બધી વસ્તુમાં બેચ કોસ્ટિંગ આવે છે. શું કામ? કારણ કે એક પર્ટિક્યુલર બેચ વાઇઝ બનાવતા હોય એમ, ઇવન સાયકલ પોતે બેચ વાઇઝ આવે. આ પ્રકારની ફેસિલિટીમાંની સાયકલ જે છે આપણે 1,000 બનાવશું, બેચ થઈ ગયું, પૂરું થઈ ગયું. પ્રોસેસ કોસ્ટિંગ જે છે કેમિકલ વર્ક, કેમિકલની અંદર તમારે અલગ અલગ પ્રોસેસ કરવી પડે, તો કેમિકલ વર્ક, ઓઇલ રિફાઇનરી એકમાંથી બીજી પ્રોસેસમાં નાખો તો આ વસ્તુ અલગ પડે, કેરોસીનને, ડીઝલને, નેફ્થાને, લ્યુબ્રિકન્ટ્સને, આ તમામ વસ્તુ એક એક પ્રોસેસ પછી અલગ પડે છે, તો પ્રોસેસ કોસ્ટિંગ. પેઇન્ટ્સ મેન્યુફેક્ચરિંગ, કલર બનાવવા, આમાંથી આમાં નાખવો, એમાં બીજું કેમિકલ એડ કરો, દેન બીજું કેમિકલ એડ કરો, ત્રીજું એડ કરો, કલર નાખો છો, દેન ઇટ ફોર્મ્સ ધી પેઇન્ટ. ફાઇન. નેક્સ્ટ તમે કીધું છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, કાપડ મેકિંગ. કાપડ છે ને પ્રોસેસાઇઝ જ બને, પેલા દોરા હોય ને એમાંથી તમે એને મણો છો ને એમાંથી કાપડ બનાવો છો ને એની ઉપર કલર કરો છો ને કલર ઉપર જે કોઈ પણ પ્રિન્ટ કરો છો, તો આ બધી વસ્તુ શું થઈ? તો કે પ્રોસેસ કોસ્ટિંગ. ધેન સોપ વર્ક, સાબુ બનાવો. કન્ફેક્શનરી વર્ક, કન્ફેક્શનરી એટલે કેવું? તો કે તમે જે છે ને મોટા મોટા બિઝનેસીસ જોતા હોય ને એના માટે છે ને એક તમારે છે ને એક લેઆઉટ ટાઈપનું મેન્ટેન કરવાનું હોય, અને લેઆઉટ ટાઈપનું તમે જે મેન્ટેન કરો છો એ મેન્ટેન કર્યા પછી તમારે જે છે ને એની અંદર કેમિકલ, પછી ઘણી વખતે કોઈ કેમિકલ નાખ્યા પછી બીજી આખી પ્રોસેસ કરવાની હોય,
એ પ્રોસેસ તેના પછી ત્રીજી પ્રોસેસ હોય, ધેન યુ યુ વિલ બી એબલ ટુ ડુ સમથિંગ પ્રોડક્ટિવ. એટલે આ કેવું છે, રો મટીરિયલ કાઇન્ડ ઓફ થિંગ્સ છે. ઘણી વખત રો મટીરિયલ બનાવવામાં આપણે જે છે પ્રોસેસ કરવાની. ફાઇન, લાસ્ટ કહેશે સુગરની ખાંડ બનાવતી કંપની. નેક્સ્ટ તમને કહે છે ઓપરેટિંગ કોસ્ટિંગ. કોઈ પણ ફેસિલિટીને રિલેટેડ મેં તમને કીધું ને કે દરેક કંપનીને આ વસ્તુ લાગતી જ હોય ઓલમોસ્ટ, બટ ફેસિલિટી ક્રિએટ કરવા માટેની કંપનીઝ જે હોય છે તેના માટે ઓપરેટિંગ કોસ્ટિંગ. રેલવે બનાવવું, રોડ ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિસિટી કંપનીઝ, વોટર સપ્લાય, ગેસ સપ્લાય, હોસ્પિટલ્સ, હોટલ્સ, આ બધાની અંદર સર્વિસ આવે છે. જ્યાં સર્વિસ આવે અને જ્યાં સર્વિસની રિલેટેડ ફેસિલિટી આવે દેટ ઇઝ નોન ઇઝ ઓપરેટિંગ કોસ્ટિંગ. ફાઇન, ઓલમોસ્ટ બધાને આની જરૂર પડે. ઉપરવાળી ચારે ચાર પાંચે પાંચ કેટેગરાઇઝેશનને આ વસ્તુની જરૂર પડશે, ધેન વી કેન ગો ફોર ધી અધર થિંગ્સ. ફાઇન, નેક્સ્ટ તમને કહે છે મલ્ટિપલ ઓર કમ્પોઝિટ કોસ્ટિંગ. એક સાથે વધારે વસ્તુ માટે લાગતી કોસ્ટ હોય. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, બાઇક મેકિંગ જે છે બરાબર, જેમાં તમને બેચ વસ્તુમાંથી આપણે ડિસ્કસ કર્યું હતું, બાઇક મેકિંગ, બાઇસિકલ મેકિંગ છે, રેડિયો ટેલિવિઝન, એક સાથે કેટલી બધી વસ્તુ ભેગી કરો ત્યારે તમે બને. સ્વિંગ મશીન, સીવવાનું મશીન, ટાઈપરાઇટર મેકિંગ ઇન્ડસ્ટ્રી, તો કોઈ પણ મશીનરી, આ તો તમે એક લિસ્ટ આપ્યું છે, પણ કોઈ પણ મશીનરી બનાવવાની જે ઇન્ડસ્ટ્રી હોય ને દેટ ઇઝ નોન એઝ ધી કમ્પોઝિટ ઇન્ડસ્ટ્રી. કારણ કે એક સાથે તમે કેટલી બધી વસ્તુને કમ્પોઝિટ કરી ભેગી કરી અને તમે બનાવો છો. ફાઇન, નેક્સ્ટ પાર્ટ એન્ડ બેસ્ટ પાર્ટ કોસ્ટ શીટ. તમને બંને વસ્તુની અંદર કેટલી બધી વસ્તુની અંદર આ કોસ્ટ શીટ જે છે ડિવાઈડ કરીને આપેલી છે બે સ્લાઇડમાં. લેટ અસ ડિસ્કસ ઇટ વન બાય વન બરાબર. પર્ટિક્યુલરલી આ સેશનની અંદર આ વસ્તુ ડિસ્કસ કરીએ, ઇફ વી કાન્ટ રીચ ધી લેવલ ધેન વી વિલ રિકોલ ધી પ્રીવિયસ એન્ડ ડિસ્કસ ધી ફર્ધર. બરાબર, એવું કરશું. જોઈએ કોસ્ટ શીટ તમને એક પીરિયડ માટેની આપેલી છે. હાઉ ધે આર વર્કિંગ આઉટ ઓફ ધી કોસ્ટ શીટ. કોસ્ટ શીટ ઉપર કેવી રીતે લોકો કામકાજ કરે છે જોઈ લઈએ. મટીરિયલ કન્ઝ્યુમ, આ છે ડિરેક્ટ એક્સપેન્સીસનો પાર્ટ છે. તો મટીરિયલ કન્ઝ્યુમ, રૂપીઝની અંદર તમારે વસ્તુ લખવાની છે. એક કોલમ છે ને એમાં તમે આખે આખું લખશો, ધેન ટોટલ એન્ડ ધેન યુ વિલ રાઇટ ધી પર યુનિટ. પણ આપણે આવું નહીં કરીએ, આપણે બે જ કોલમ બનાવીશું, ટોટલ અમાઉન્ટ એન્ડ પર યુનિટ. ફાઇન, જોઈએ હાઉ વી કેન ડૂ ધીસ થિંગ્સ. ફર્સ્ટ તમને કીધું છે ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. જો તમને ટ્રાયલ બેલેન્સની અંદર કે ક્યાંય પણ ઓપનિંગ સ્ટોક આપેલું છે ટ્રેનિંગ અકાઉન્ટ કે તમને ગિવન ઇન્ફોર્મેશનમાં, તો ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. એડ પરચેસ, એટલે પહેલાં ઓપનિંગ સ્ટોક હતો એ રો મટીરિયલ, પછી આપણે આ વર્ષનું પરચેસ કરીએ છીએ. એ લેસ રિટર્ન ઓફ રો મટીરિયલ, એટલે જે મટીરિયલ આપણે ડ્યુ ટુ ધી ક્વોલિટી પર્સ્પેક્ટિવ નહોતું સારું આવ્યું અને ભાંગેલ તૂટેલું કાંઈ પણ હતું પાછું જવા દીધું, તો રિટર્ન ઓફ રો મટીરિયલને આપણે લેસ કરીએ છીએ. જે કાંઈ પણ આપણને વસ્તુ મળી એ શું હતું, તો કે સિમ્પલી રો મટીરિયલ કાઇન્ડ ઓફ થિંગ્સ. હવે આની અંદર આપણે એક્સપેન્સીસ એડ કરશું જે આપણે પરચેસ કરવા માટે લાગેલા છે. મેં તમને પહેલાં કીધું કે પરચેસ કરવા માટે લાગેલા એક્સપેન્સીસ આવશે બરાબર, તો પરચેસ કરવા માટે લાગેલા તમામ એક્સપેન્સીસ આની અંદર એડ કરશું. કેરેજ, ઇનબોર્ન, આવકમાં ગાડાભાડો, ઓપ્ટ્રોય એન્ડ કસ્ટમ, કાંઈ પણ ડ્યુટીઝ પે કરવી પડી એમ, રેલવે ફ્રેટ, રેલવે માટે કાંઈ ભાડું દેવું પડ્યું એમ, તો આ બધી વસ્તુ ભેગી થઈ ગઈ છે. તો કે જેટલું રો મટીરિયલ પરચેસ કરવાની વાત થાય ને બધું, એમાંથી આપણે બાદ કરશું ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. રો મટીરિયલનો આ વર્ષનો ક્લોઝિંગ સ્ટોક કેટલો બને છે ને એ આપણે શું કરશું, તો કે સિમ્પલી જે છે એ વસ્તુ બાદ કરી નાખશું. અને તમને ક્વેશ્ચન થાય કે મેડમ એક એક વર્ષે કોસ્ટ અકાઉન્ટમાં આપણે બનાવશું, તો સી કંપનીઝ મંથલી પણ બનાવતી હોય અને વર્ષે પણ બનાવતી હોય. દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ ઓન ધી કંપની કેવી રીતે કોસ્ટ એ લોકોને બેર કરવી છે. આટલી વસ્તુ કરશો ને ત્યારે તમને મળશે ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. આમાંથી લેસ કરવાનું છે કોસ્ટ ઓફ સ્ક્રેપ મટીરિયલ સોલ્ડ. સ્ક્રેપ મટીરિયલ વેચો એના માટે આપણને જે કાંઈ પણ વસ્તુ છે ક્યાંય પણ પૈસા એવા ત્યાં જવા દેવાના છે. શું વસ્તુ જવા દેશો? આ છે ને એ ટ્રેડિંગ અકાઉન્ટમાં કઈ બાજુ હશે? ડેબિટ સાઈડ. આ ક્રેડિટ સાઈડ બરાબર, તો સિમ્પલી ડેબિટ સાઈડમાંથી જો તમે બાદ કરો છો ક્રેડિટ સાઈડ, તો વધે છે એ શું? કન્ઝમ્પશન, રો મટીરિયલ કન્ઝ્યુમ.
बराबर हमें डिरेक्ट वेजिस नाखीए छे आपणे आनी अंदर डिरेक्ट वेजिस ने अंदर काय आयतु हसे नहीं मोस्ट ऑफ द केसेस में नहीं छे को क्यारेक एवं बने कि कलाको आपेला छे तो ए एक्सेप्शनल केस छे जे आपणे स्पेशल केसेस में अंदर जोशुं तो डिरेक्ट प्रोडक्टिव वेजिस वेज जे छे ए नाखा यस देन कम्स टू अदर डिरेक्ट चार्जेबल एक्सपेंसेस असा तो अदर डिरेक्ट एक्सपेंसेस એની અંદર કઈ વસ્તુ તો કે વર્ક ઇન પ્રોગ્રેસ એડ કરો અને ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરો તમને જો એવું કંઈ આપેલું છે કે ભાઈ પ્રીવિયસ ઇયરમાં વર્ક ઇન પ્રોગ્રેસ લઈ આવ્યા છે કે પ્રીવિયસ ઇયરે પહેલી પ્રોસેસ કે બીજી પ્રોસેસ કરાવે છે વર્ક ઇન પ્રોગ્રેસમાં હજુ માલ જે છે આ વર્ષે લઈ આવ્યો છે તો એનો ઓપનિંગ સ્ટોક એમાં એડ થશે અને ક્લોઝિંગ સ્ટોક બાદ થશે ફરી પાછી એ જ સિચ્યુએશન છે કંઈ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ એક વસ્તુ તમે સમજો કે આપણે કોસ્ટ કાઢીએ છીએ તો એક્સપેન્સિસને શું કરશું એડ કરશું બરાબર અને જે કંઈ પણ વસ્તુ આપણા હાથમાં છે તો પાર્ટ ઓફ ધ પ્રોફિટ કે ક્લોઝિંગ સ્ટોક જે આપણે વેચવાનો હશે એ બધું માઇનસ ફાઇન અહીંયા આપણને મળશે પ્રાઇમ કોસ્ટ બધા એક્સપેન્સ એડ કર્યા પછી મટીરિયલ કન્ઝ્યુમ ડિરેક્ટ વેજીસને ડિરેક્ટ એક્સપેન્સીસ એડ કર્યા પછી અહીંયા મળીએ શું છે પ્રાઇમ કોસ્ટ ફાઇન ક્લિયર અહીંયા સુધી હવે તમારે ફેક્ટરી ઓવરહેડ્સને એડ કરવાના છે ફેક્ટરી ઓવરહેડ્સ એડ કરશો ત્યારે તમને ફેક્ટરી કોસ્ટ મળશે ફેક્ટરી ઓવરહેડ્સ કેવી રીતે એડ કરશો તો કે ઇન્ડિરેક્ટ મટીરિયલ ઓર મટીરિયલ ઓર કન્ઝ્યુમેબલ સ્ટોર્સ જેમાં મેં તમને કીધું હતું કે લ્યુબ્રિકન્ટ તમે યુઝ કરો છો એ આવશે છે કે ઓઇલ ગ્રીસ કે પછી કંઈ પણ વેસ્ટેજ નીકળો છે એ કે જે કન્ઝ્યુમેબલ રિસોર્સિસ છે એની અંદર આપણે નાખવાથી આપણને અમુક એક્સપેન્સ એડ થશે ફાઇન ફોર નેક્સ્ટ તમને આપણે છે ઇનડિરેક્ટ અનપ્રોડક્ટિવ વેજીસ આમાં તમને ભલે અનપ્રોડક્ટિવ વેજીસ લે પણ અનપ્રોડક્ટિવ હોતા નથી એકચ્યુઅલમાં દે આર જસ્ટ એ ટાઈમ લેન્થ ટાઈમ લેન્થ થ્રુ છે અને એના લીધે લાગ્યા છે ને એ વેજીસ છે તો ઇનડિરેક્ટ વેજીસ એની અંદર આવશે તો કે શું તો કે સેલેરીઝ ઓર વેજીસ પેઇડ ટુ ધી ગેટ કીપર સ્વીપર્સ એટસેટ્રા એન્ડ સેલેરી ઓફ ધી ફોરમેન સુપરવાઇઝર્સ વર્ક મેનેજર્સ એટસેટ્રા ફેક્ટરીને લગતા જેટલા પણ લોકો હશે ફેક્ટરીના ગેટ ઉપર હશે કે અંદર ફોરમેન છે કે સુપરવાઇઝર છે એને આપણે સેલરી પે કરીએ છીએ ધેટ આર નોન એઝ ધી પર્ટિક્યુલરલી ઇનડિરેક્ટ વેજીસ જેનો હાથ કાંઈ નથી હોતો એટલે મજૂર નથી આપતા પણ સુપરવાઇઝર એને એક લેવલ ફોરમેન એને આપે છે ફાઇન લાસ્ટમાં તમને કહે છે પાવર ઓફ ફ્યુલ રેન્ટ પે કરો છો કે ઇલેક્ટ્રિસિટી બિલ પે કરો છો કે ફ્યુલ જોઈ જાય છે તમારે બળતણ જોઈએ છે તો એમાં કઈ કઈ વસ્તુ કોલ શું જોતો તો એ ઓઇલ લ્યુબ્રિકન્ટ તરીકે ગેસ ઇલેક્ટ્રિસિટી વોટર એક્સેટ્રા બરાબર વોટર બિલ ઇલેક્ટ્રિસિટી બિલ એ આપણે આની અંદર લેશું નેક્સ્ટ તમને એડ કરેલું છે રિપેર એન્ડ રિન્યુઅલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી મેં તમને કીધું આ તો રિપેર એક્સપેન્સીસ હોય તો આની અંદર લેવામાં આવશે તમામ પ્રકારના રિપેર એક્સપેન્સીસ જે છે એ આપણે આ વસ્તુની અંદર લઈએ છીએ બરાબર પ્લાન્ટને મશીનરીને લાગતા પણ નેક્સ્ટ પાર્ટ જે છે એ તમને શું કીધું હતું કે ડેપ્રિશિએશન મેં તમને એ બી કીધું કે ડેપ્રિશિએશન દેવાનું હતું એ અધર દેન દેટ લાઇટિંગના એક્સપેન્સીસ હીટિંગ માટેના એક્સપેન્સીસ ઇન્સ્યોરન્સ લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ કે રેટ લાગે છે કોઈ વસ્તુને બરાબર અધર દેન દેટ રેન્ટ આપવાનું છે ભાડું દેવાનું છે તો આ બધા એક્સપેન્સીસ તેમાં આવશે તો કે ફેક્ટરી ઓવરહેડ્સમાં જેને એડ કરવાથી તમને મળશે વર્ક કોસ્ટ એટલે શું તો કે આ વસ્તુ પ્રાઇમ કોસ્ટની અંદર આ બધા એક્સપેન્સીસ એડ કરશો ને ત્યારે તમને મળે ને એને વર્ક કોસ્ટ કહેવાય આપણે કોસ્ટશીટની અંદર વર્ક કોસ્ટ સુધી ડિસ્કસ કરેલું છે ફર્ધર જે કાંઈ પણ પાર્ટ છે એટલે કે ઓફિસ એક્સપેન્સીસ એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ દેટ વી વિલ મૂવ ધી પર્ટિક્યુલર ફર્ધર સેશન્સ આપણે આગળના સેશન્સની અંદર આ વસ્તુ ડિસ્કસ કરશું અને એક ઇલસ્ટ્રેશન પણ જોઈશું જ્યાં હું તમને રેકગ્નાઇઝ કરાવીશ કે કેમ એક્સપેન્સીસને જોવા ફાઇન બેઝિક છે અને પહેલી મેથડનો પહેલો સમ છે ફાઇન સો મેથડ લખી રાખજો બાકીનું કમિંગ સેશન્સમાં ડિસ્કસ કરશું થેન્ક યુ સો મચ